તમને સૌથી પહેલાં તો ખૂબ જ શુભેચ્છા પાઠવું છું કે તમે આટલા સારા પરિણામે પાસ થયા અને તેમજ જે બીજા વિદ્યાર્થી છે જે એ વન ગ્રેડે પાસ થયા એમને પણ હું શુભ પાઠવું છું પણ જસ્ટ તમે એવું તમે તમારું શેડ્યુલ કેવી રીતે મેનેજ કરતા હતા તમે કેટલો ટાઈમ કાઢતા હતા ભણવા માટે સ્કૂલમાં જે કરાવે તે રેગ્યુલરલી કરતો હતો પછી જે અમને ટ્યુશન મેં ટ્યુશન પણ કરેલા છે અને હું ટ્યુશન પણ કરતો હતો અને જે તમે દરરોજ કરો છો એ તમે દરરોજ રિવાઈઝ કરો એટલે તમને પાછળથી બહુ અઘરું નહીં પડે અને તમે જો દરરોજનું દરરોજ પૂરું કરી દેશો પછી તમારે કોઈ પેન્ડિંગ વર્ક રહેશે નહીં અને તમને છેલ્લે સ્ટ્રેસ પણ નહીં લાગે ઓકે અને તમને ભણવાની સાથે કયો બીજા શોખ છે હું ભણવાની સાથે સ્કેચિંગ કરું છું એટલે કે પોટ્રેટ જે એવું પોર્ટ્રેટ સ્કેચ બનાવું છું પછી મને થોડોક શોખ છે ઓકે તો તમે તમે આ બધાનું ટાઈમ કેવી રીતે મેનેજ કરતા હતા નો ત્યારે ભણી લેવાનું પછી થોડોક તમને ફ્રી ટાઈમ મળે કે થોડુંક તમે બોર થતા હો ત્યારે તમારે થોડુંક એવી કોઈ બીજી એક્ટિવિટી પણ કરવાની એટલે તમારું માઇન્ડ પણ ફ્રેશ થાય અને તમને સારું પણ લાગે ખૂબ જ સરસ તો આવી રીતે આપણે સૌ ટાઈમ મેનેજ કરી શકીએ છે તો આપણે સૌ આવી રીતે ટાઈમ મેનેજ કરી શકીએ છે તો બધા જ વિદ્યાર્થીઓને એક ખૂબ જ સારું એક્ઝામ્પલ આપ્યું છે કે તમે તમારા શોખની સાથે સાથે તમારું ભણવાનું પણ ખૂબ જ સારી રીતે કરી શકો છો પણ કહેવાય છે ને કે ભણવામાં બીજા ઘણા પાયા હોય છે આપણે એકલા બધું નથી કરી શકતા તેમજ પેરેન્ટ્સ છે શિક્ષક છે અને સ્કૂલ છે તો તમે સૌથી વધારે ફાળો કોને આપવા માંગશો હું જીવનભરથી સ્કૂલને ફાળો આપવા માંગુ છું કેમ કે એમના જે એ સ્કૂલના જે શિક્ષકો છે તે બહુ જ સારા છે બહુ જ સારું બનાવે છે અને એ એ પણ બોર્ડમાં પેપર ચેકિંગ માટે જાય છે એટલે એમ પણ એડવાઇસ આપે છે કે તમારી રીતે તમારે કેવી રીતે પેપરમાં પ્રેઝન્ટેશન આપવાનું છે અને તમારે કઈ રીતે લખવાનું છે એવું ખૂબ જ સરસ તો આપના પિતાશ્રીનું નામ મારું નામ રાજેશ ભગત છે મારું બિઝનેસ છે ગ્રાફિક ડિઝાઇનિંગ એન્ડ પ્રિન્ટિંગનો ને આ

ટ્યુશન ચાલુ કરી દીધા છે હા અત્યારે ચાલુ થઈ ગયું એટલે અમારે જે લોકડાઉન હતું ને ત્યારથી ટ્યુશન ચાલુ થઈ ગયા છે સીએ ના જી મારા મમ્મીનો પણ નામ ભૂમિકાબેન છે એમને પણ મને ખૂબ સારો સપોર્ટ કર્યો છે એ પણ મોટિવેટ કરે છે મમ્મીનું બ્યુટી પાર્લર છે તો તમારું ઉછેર તમારી મમ્મી તમારે તમે આજે આટલા સરસ માર્ક્સ લાવ્યા છો તમે આજે ઘણા બધા કામ અને ટાઈમ મેનેજ કરો છો તેમાં તમારી મમ્મીની શું ભૂમિકા રહી છે તમારામાં તમારું જે ઉછેર થયું છે તેમાં તમારી મમ્મીની શું ભૂમિકા રહી છે મમ્મી એ ખૂબ મમ્મી પણ મને એ પ્રોત્સાહન આપે છે કે આમ કોઈ વાર એવું થાય કે આપણે આ નહીં કરી શકીએ નહીં કહે પણ મમ્મી કહી કે ના આ થશે જ ત્યાંથી કર ભણવા સિવાય હું સ્કેચિંગ કરું છું પોટ્રેટ છે પછી થોડુંક પિયાનોનો પણ મને શોખ છે તે પણ હું કોઈક વાર વગાડું છું મારી સાથે થોડો હેલ્પ મારે તમે સ્પેશિયલ થેન્ક્સ કોને કહેવા માંગશો સ્પેશિયલ થેન્ક્સ મારા મમ્મી પપ્પાને કહેવા માંગુ છું કેમ કે એમને મને આવું એન્વાયરમેન્ટ પૂરું પાડ્યું કે હું એ સારી રીતે ભણી શકું તો કહેવાય છે ને કે માં જે છે તે જ તમને નાનપણથી એક એવી રીતે ઉછેળે છે તેના પર તમારું ભવિષ્ય નિર્ભર થાય છે તો ખૂબ જ સરસ તમારા મમ્મી અહીંયા હાજર નથી પણ અમે અનુભવી અનુભવીએ છીએ અમે અહેસાસ કરી શકીએ છીએ કે તમારા મમ્મીની તમારા જિંદગીમાં શું ભૂમિકા રહી છે તો ખૂબ જ સરસ પણ હવે આપની સાથે જીવન ભારતી પ્રિન્સ શાળાના પ્રિન્સિપલ મિસ્ટર પિંકીબેન સોરી પિંકીબેન પણ છે તો એમને હવે આપણે જણાવ કહેવા માગશું કે મેમ તમે કેવો અનુભવો છો કે તમારા શાળામાંથી આજે ત્રણ ત્રણ વિદ્યાર્થી આજે ખૂબ જ સારા માર્ક્સથી પાસ થયા છે તો તમને કેવો અનુભવ થાય છે ખૂબ સરસ દરેકે દરેક વિદ્યાર્થીઓને હું ખાસ કહીશ આજે જે સામાન્ય પ્રવાહનું અમારું જે રિઝલ્ટ આવ્યું છે એના માટે હું દરેક વિદ્યાર્થીઓને કોંગ્રેટ્સ કહેવા માગું છું દરેકે દરેક વિદ્યાર્થીઓ હંમેશા અગ્રેસર રહે કહેવાય છે ને કે આપણા વર્ષો એટલે કે કારકિર્દીના આપણા વર્ષો હોય છે અને આ કારકિર્દીના વર્ષોમાં એટલે કે જ્યારે આપણે ભણવાનું હોય છે માં પછી આપણે અગિયાર બારમાં લાઈન ચૂઝ કરીએ છીએ વિજ્ઞાન પ્રવાહ કે સામાન્ય પ્રવાહ અને ત્યારબાદ સારી કોલેજમાં જવા માટે આપણે તત્પર હોઈએ છીએ તો આ વર્ષોમાં જો તમે મહેનત કરોને તો આ જીવન તમે ખૂબ સારી પોસ્ટ મેળવીને તમે એકદમ આરામથી લાઈફ પોતાની વિતાવી શકો અને જો આ વર્ષોમાં તમે ન મહેનત કરો ને તો પછી આખી લાઈફ તમારે મહેનત કરવી પડે તો આ જે વિદ્યાર્થીઓને એ જ સંદેશો આપીશ કે દરેકે દરેક વિદ્યાર્થીઓ પોતાના માતા પિતાની વાતો સાંભળે પોતાના શિક્ષકોનું સાંભળશે અને પોતાનું જે પણ કરિયર છે એ ખૂબ સારું બનાવવાનો પ્રયત્ન કરશે જેને કારણે

જ્યારે તમે એમ કહેશો કે ના અમારે ભણવું પડે છે ભણવું પડે છે તો તમને આમ સ્ટ્રેસ લાગશે જ્યારે તમે દિલથી એ કામ કરશો તો તમે સારું સ્કોર કરી જ શકશો ખૂબ જ સરસ કહ્યું છે અને હું પ્રિન્સિપલ પિંકી મેડમને પણ પૂછવા માંગીશ કે ભવિષ્યમાં જે છોકરા એક્ઝામ આપવાના છે તેમને તમે કેવી રીતે પ્રોત્સાહન આપવા માંગશો જે પણ શાળાનું જે કાર્ય છે ઘણા બધા વિદ્યાર્થીઓ જ્યારે ઉચ્ચતર ધોરણની અંદર આવે છે ત્યારે એવું તેઓ માનતા હોય છે કે શાળાએ ન જાય તો ચાલે પણ હું એવું માનું છું કે જે વિદ્યાર્થીઓ એ વન કે એ ટુ ગ્રેડ પ્રાપ્ત કરે છે એ હંમેશા શાળાએ નિયમિત જતા હોય છે જો તમે સ્કૂલમાં નિયમિત જતા હો તો અને ત્યાર પછી તમે ટ્યુશન પર જતા હો છો તો બે જગ્યાએ તમારું રિવિઝન થશે અને સાથે સાથે તમને એક જગ્યાએ કોઈક સમસ્યા હોય તો એનું નિરાકરણ આપણે બીજી જગ્યાએથી મેળવી શકીએ એટલા માટે હું દરેક વિદ્યાર્થીઓને કહીશ કે શાળાએ અવશ્ય નિયમિત તેઓ જાય અને જે પણ રોજે રોજ જે પણ તમને સ્કૂલની અંદર કરાવવામાં આવે છે એ રોજનું કામ રોજે રોજ તમે પૂરું કરશો આપણે કહેવાય ને કે સ્માર્ટ વર્ક કરવાનું છે અને એ સ્માર્ટ વર્ક જો તમે કરશો તો હું નથી માનતી કે કોઈ પણ બાળકનું રિઝલ્ટ ઓછું આવે ખૂબ જ સરસ તો કહેવાય છે ને કે ધોરણ દસ અને ધોરણ બાર એમાં ઘણા છાત્ર અથવા વિદ્યાર્થી જે હોય તે લોકો શાળા શાળામાં નિયમિત જતા નથી તો એટલે જ આજે પિંકીબેનના મેસેજથી અમે એ જ કહેવા માંગીએ છીએ કે તમે નિયમિત શાળામાં જાઓ તો આજે આપણે ત્રણ સ્ટુડન્ટ્સને નિહાળ્યા અને ખૂબ જ સારું એમ લાગ્યું એમની સાથે વાત કરીને અને ખૂબ જ સારો પ્રોત્સાહન આપી શક્યા છે હવે જે પણ આગળના વર્ષોમાં જે એક્ઝામ આપવાના છે એમને પણ આ પ્રોત્સાહન મળ્યું છે તો જશ અને પિંકી મેડમ તમારો ખૂબ ખૂબ આભાર અને જે પણ સ્ટુડન્ટ્સ બારમાના જે પાસ થયા છે એ સૌ બધાને અમે શુભેચ્છા પાઠવીએ છીએ तो जरूर थी जोता रहे जो, जो एक्जॉटिक वेब डिजिटल मीडिया हूँ छू शिवम सवारी वाला आपने साथ नमस्कार सिद्धांत अल्क कैड लिक्विड कैल्शियम नेचुरल इम्यूनिटी बूस्टर इंडिया की एकमात्र कंपनी जो एफ एस एस ए आई 45001 द्वारा प्रमाणित है सिद्धांत अल्क कैड में कैल्शियम विटामिन डी3, थ्री है जो अल्कलाइन एंटीऑक्सीडेंट, नेचुरल एंटीबायोटिक है और ओ संतुलित करता है जो इम्यूनिटी बढ़ाने में एवं सत्तर से भी ज्यादा बीमारियों में सहाय करता है सिर्फ दो बूंद लिक्विड कैल्शियम रोज सुबह शाम 250 सौ गुनगुने पानी में डाल के पीने से आश्चर्यजनक परिणाम मिलता है सिद्धांत लाइम प्राइवेट लिमिटेड